તાજેતરમાં જ 21 મે 2013 ના રોજ અરુણિમા સિન્હાએ કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું હતું અને આ પ્રકારે કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરનાર તે પ્રથમ ભારતીય મહિલા બની હતી। 2011 વર્ષમાં કેટલાક લૂંટારુઓએ મેરઠ પાસે અરુણિમાને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી। દિલ્હીની એઇમ્સમાં ટ્રોમા સેન્ટરમાં તેનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેનો એક પગ કાપવો પડ્યો હતો। તેમ છતાં અરુણિમા હિંમત હારી નહીં અને સખત મહેનત અને પરિશ્રમને કારણે 3 સપ્ટેમ્બર 2012 ના રોજ અરુણિમાએ સાથીદારોના સહારે એક પગે 21,000 ફૂટ ઊંચું ચામસર કાંગરે શિખર સર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે બાદ અરુણિમાએ કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ શિખર પણ સર કર્યું। પહાડ ચઢના યા પેર જિસકા ના હો उसके लिए तो बहुत बड़ी बात है। मतलब आम आदमी के लिए इतनी दिक्कतें होती हैं, तो मेरे लिए तो पैर नहीं था, बहुत बहुत ज़्यादा दिक्कतें होती हैं। लेकिन मेरा ये मानना है कि अगर किसी भी चीज़ के प्रति आपका जीरो जुनून पक्का है, तो ऊपर वाला भी देने पे आपको मजबूर हो जाएगा। એવરેસ્ટ સર કરતી વખતે અરુણિમાને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। તેના કપાયેલા પગમાંથી સતત લોહી વહી રહ્યું હતું, તેમ છતાં પણ અરુણિમાએ હિંમતભેર માઉન્ટ એવરેસ્ટ શિખર પર આરોહણ કર્યું હતું। ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે ખુદા આકે પૂછે બોલ બંદે તેરી દજા ક્યા હૈ, તો વહી કિયા થા મેને કે મતલબ એક એક જો મેરા ઉસકે પ્રતિ જુનૂન થા ઉસકો પાને કા, तो मेरा जो पेन खून निकल रहा था, मेरे पैरों से ब्लड निकल रहा था उस समय एवरेज जब हम क्लाइम कर रहे थे, लेकिन फिर भी मुझे ये था मुझे करना है। फाइनली ये हमने किया। अगर शायद अब ये सोचते हैं, अगर शायद मैंने उस दौरान थोड़ा सा हार मान गए होते और नहीं किया होता, वापस आ गए होते, तो पूरे जीवन मुझे पछताना था। असिद्धि बदल राष्ट्रपति एपीजे अब्दुल कलाम अरुणिमा नु सम्मान करू, तो वाले उत्तर प्रदेश सरकार पुरस्कार रूपे अरुणिमा ने 25 लाख रूपया आपीने तेनु सम्मान करू, જેમાંથી અરુણિમાએ 5 લાખ રૂપિયા ઉત્તરાખંડ પીડિતોને સહાય તરીકે આપ્યા છે। એક પગે એવરેસ્ટ સર કરીને અરુણિમાએ વિકલાંગોને એક મિસાલ પૂરી પાડી છે। રોહિત ચાવડા, વીટીવી, વડોદરા।